अमदावादना नारोल विस्तार में सोनी ने धोवा माटे आपेला दागीना परत न आपता 23 वर्षीय युवक ना अपहरण की घटना सामे आवी छे, जेमां अपहरणकारो युवक नु अपहरण करीने तेना पिता पासे दागीना ने पैसा नी मांगणी करी हती। जो कि नारोल पोलीस में फरियाद नोंधाता तरत ज टेक्निकल सर्वेलंस अने माहितीना आधारे खेड़ा पासेथी अपहरणकारो ने पकड़ीने युवक ने छोड़ावी तेनी माता पिता पासे सोंपवामां आव्यो हतो अने अपहरणना गुनामां मदद करनार अन्य आरोपीनी शोधखोळ हाथ धरवामां आवी हती। નારોલ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે સાંજે 10:30 વાગ્યાના સુમારે કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે ભારતીબેન નામના ફરિયાદી છે, તેઓના પુત્ર ઉંમર વર્ષ 23 જેનું નામ સની છે તેનું અપહરણકારો અપહરણ કરી અને તેને લઈને ગયેલા છે। જે બાબતે પોલીસના ધ્યાન પર આવતા પોલીસે તાત્કાલિક આજુબાજુના પોલીસ સ્ટેશનના પોલીસને એલર્ટ કરી વોક બાઇક દ્વારા તેઓનો પીછો કરવામાં આવ્યો હતો તથા પોલીસે પોતાની નારોલ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ ફોર્મેશન કરી અને તેને પકડી કાઢવા માટે થઈ અને તજવીજ હાથ ધરેલી હતી। સમગ્ર મામલો ત્યાર પછી એવી રીતે બહાર આવ્યો કે જેની અંદર ફરિયાદી ભારતીબેન છે, તેમના પતિ જેઓનું નામ બિંદેશ કુમાર નટવરલાલ સોની છે, તેઓ સોની કામ કરે છે અને ખેડાની અંદર તેમની એક દુકાન હતી। લોકડાઉન દરમિયાન આ દુકાન તેઓએ બંધ કરી અને નારોલ રહેવા માટે આવી ગયેલા હતા। આ દરમિયાન મૂળ ખેડાના રહેવાસી જે આ કામના આપણા આરોપીઓ છે, દિલીપભાઈ ભરવાડ, હરેશ ભરવાડ, ડોલા ભરવાડ અને વિશાલ ભરવાડ, આ ચાર વ્યક્તિઓના દાગીના અને રૂપિયાની લેતી દેતીના પ્રશ્નને ધ્યાનમાં રાખી અને આ ચાર આરોપીઓએ જે ફરિયાદી છે ભારતીબેન, તેમના 23 વર્ષના સગીર પુત્ર સનીનું અપહરણ બ્રેઝા ગાડીની અંદર કરેલું હતું। પોલીસે તાત્કાલિક તજવીજ હાથ ધરી અને તેને અપહરણ અપહૃત જે બાળક હતો તેને છોડાવી લીધેલો હતો।